वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ કથા સાંભળનારા બધા સાંભળનારાતો હવે થોડું થોડું મંતવ્ય યાદ રાખે છે તો દાદા તમારાથી શરૂ કરીએ જય શ્રી સ્વામિનારાયણ જ્યાં સુધી હૃદયમાં વાસના પડી છે સરસ ત્યાં સુધી જગદીશ બિરાજમાન થતા નથી હૃદયમાં સાચી વાત અંધારું છે એનો મતલબ જ એવો થાય ત્યાં અંજવાળું નથી ધર્મદેવ અંતકાળને સમયે પોતાનો દેહ ઘર અને પરિવારમાંથી પ્રીતિ તોડી છે અને વાહ દાદા ક્યા બાત હે પ્રીતિ તોડી છે અને પોતાનો જે ભાર હતો એ બધા છે સરસ ધર્મદેવે ઘર પરિવાર પુત્રોમાંથી પ્રીતિ તોડી અને ભગવાનના ચરણમાં પ્રીતિ કરી છે જોડી જોડી સારું દાદા તો આપણે આગળ વાંચીએ બહુ સરસ યાદ તરંગ પૂરો થાય છે આગળ જે ચાલુ કથા છે ધર્મદેવને પોતાના પુત્ર ઘનશ્યામમાં પરમેશ્વરપણાનો નિશ્ચય થયો કારણ કે મહારાજે સમાધિ કરાવી સમાધિમાં ધર્મદેવને પોતાના દિવ્ય સ્વરૂપનો અનુભવ કરાવ્યો ધર્મદેવે ભગવાનની સ્તુતિ કરી ભગવાનને પ્રાર્થના કરી જે છેલ્લો પ્રસંગ ચાલે છે એ પ્રાર્થનામાં એમણે બહુ સરસ વાત કરી હે પ્રભુ મારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયેલા હે પ્રગટ પરમેશ્વર અત્યાર સુધી હું અજ્ઞાનમાં રહ્યો આપ જેવા પરમેશ્વર મળ્યા છતાં હું પુત્રપણાના ભાવે કરીને આપની સેવા જોઈએ તેવી કરી ન શક્યો મારું ધન્ય ભાગ્ય છે કે મારા ઘરે આપ પધાર્યા ધર્મદેવ છેલ્લે છેલ્લે દુઃખી થયા છે એમણે પ્રાર્થનામાં એમ કહ્યું મને બીજી કોઈ વાતનું દુઃખ નથી કોઈ ઈચ્છા કોઈ આસક્તિ કે કોઈ વાસના મારા અંતરમાં હું નિરખું છું તો દેખાતી નથી પરંતુ એક મોટી વાતનું દુઃખ એ છે કે આ દેહ પડશે તો જેવા પ્રગટ પ્રભુને મારી સામે હસતા રમતા કૂદતા નાચતા ખેલતા જોઉં છું નિહાળું છું આ સુખ મને હવે નહીં મળે તમારા દર્શનનું તમારી વાણી શ્રવણનું જેમાં આપણા સંતોએ કીર્તનો લખ્યા છે ને वाले लागे वालम तारा मुखनि वाणि रे एवाले लागे वालम तारा लगे वालनि रे रेखनि वाणि શ્રવણે સુણી હું લો ભાણી રે એ વા લાગે તારા મુખની વાણી રે એકવાર ભગવાનના પ્રગટ દર્શન થાય એકવાર જેણે ભગવાનની અમૃત કરતા પણ મધુર મીઠી વાણી કાનો કાન સાંભળી હોય એ વ્યક્તિ ભગવાનના દર્શન કેમ છોડી શકે છોડી શકે દાદા આજે આપણા રણછોડ ભગત અજીત ભગત ઇન્ડિયા ગયા ગુરુજીની સેવા માટે ગુરુજીની આજ્ઞાથી ભગતજી ઇન્ડિયા ગયા દેખાય આવે આપણને એક વાતનો આનંદ છે ગુરુજીની સેવા મળશે દર્શન થશે સંતો મળશે હરિકૃષ્ણ મહારાજ મળશે પણ સામે આ પીવડા ઘનશ્યામ મહારાજ માખણના પિંડા જેવા મહારાજ છે ને આમ જો ને એકવાર જો કોઈ દર્શન કરીને ભાવથી આમ હા એનું હૃદય છલકાઈ જાય એનું મન મૂર્તિમાં ચોટી જાય દાદા આવી મનોહર મૂર્તિ ગુરુજીએ કૃપા કરીને આપણને આપી હું તો સાક્ષી છું આ મૂર્તિનું કામ ચાલતું હતું આખા ઇન્ડિયાનો એક નંબરનો કારીગર સારામાં સારો કારીગર સત્યનારાયણ પાંડે એ મોઢામાં આંગળા નાખી ગયો ગુરુજી જાતે ગયા એક મહિનો સુધી કારીગર પાસે જાતે કામ કરાવ્યું અને એની માથે બેસીને ગુરુજી એક મહિના સુધી ધ્યાન રાખ્યું મને જેવો ભાવ છે મને જેમાં સાક્ષાત મારો મહારાજ દેખાય એવી મૂર્તિ એવું સ્વરૂપ એવો આકાર જ્યાં સુધી પ્રગટ ન થાય ને ત્યાં સુધી તારે કામ કરવાનું છે ધર્મદાદાને એક વાતનું દુઃખ છે ક્યારે હવે એ દેખો રે હરી હસતા એ મારા મંદિરે આમાં વસતા ક્યારે હવે દેખો રે હરે હસતા હવે મને આ દર્શન ક્યારે થશે આ મહારાજ મને ક્યારે મળશે દુઃખ તો હોય ને ત્યારે મહારાજે કહ્યું હે પિતાજી જેવી રીતે તમે આલોકમાં મારી સાથે છો હું તમારી સાથે છું એવી જ રીતે તમને હું દેહ છોડ્યા પછી પણ મારી સાથે જ રાખીશ તમને મારા દર્શનનું મારી વાણી શ્રવણનું મારી મૂર્તિનું અખંડ સુખ મળશે આવી રીતે મહારાજ વાત કરે છે અને હવે છોતેરમાં તરંગથી આગળ વાત શરૂ થાય છે બહુ સુંદર આ પ્રસંગ છે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે શ્રી હરિએ પિતાજી આગળ કરેલી વાત રામ પ્રતાપ તથા ઈચ્છારામને પિતાની શિખામણ શ્રી મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજા આગળ કહે છે હે રાજન જે વાત સાક્ષાત થઈ છે તે હવે કહું છું તેને તમે સાંભળો શ્રી શ્રીહરિ કહત હે સે નૃપતે સુનહોબા મુક્ત મુનિ બોલત ભયે સાત શ્રીજી મહારાજ એમ કહે છે જેવી વાત મહારાજે શ્રીજી મહારાજે પિતા ધર્મદેવને કહી છે એવી જ વાત મુક્તાનંદ સ્વામી કહે છે હું સંભળાવું છું તમે સાંભળો શ્રી શ્રીહરિએ પોતાના પિતા ધર્મદેવને કહ્યું હે પિતાજી આ ભૌતિક શરીરનો ત્યાગ કરો અને દિવ્ય શરીરને ધારણ કરીને સદા મારી સાથે રહો તમને જે વાતનો ખેદ દુઃખ છે એ મારા વિયોગનું દુઃખ આપને મારા વિયોગનો ભય હવે નહીં રહે કારણ કે આ લોકમાં પણ મારી મૂર્તિના દર્શન મારી મૂર્તિનો સાથ અને પરલોકમાં પણ મારી મૂર્તિનું દર્શન મારી મૂર્તિનો સાથ એટલા માટે દાદા આ બહુ સમજવા જેવી ભેદરેખા છે બહુ નાની એવી એમ કહી શકાય એટલી બધી એટલી બધી પતલી આ રેખા છે મૃત્યુ અને મુક્તિ વચ્ચે મૃત્યુ અને મુક્તિ દેહ જગતનો જીવ છોડે છે એને આપણે કહીએ છીએ મૃત્યુ છે પણ કોઈ ભગવાનના એકાંતિક સંત કોઈ ભગવાનનો પરમ ભાગવત ભક્ત એ દેહને છોડે ત્યારે આપણે એમ બોલીએ છીએ કે ભક્ત અક્ષર નિવાસી થયો જગતનો માણસ કોઈ મરે ત્યારે એમ બોલીએ પાછો થયો અને ખરેખર ઘણી વાર એમ જ લાગે પાછો થયો હોય પછી દીકરાને ત્યાં દીકરો જન્મે એટલે પરિવારના બધા વાત કરે દાદા જેવું જ મોઢું છે દાદા જેવું નહીં દાદા જ છે પાછા થયા રિટર્ન થયા અમે ઘણી વાર સાંભળીએ હરિભક્તોને ત્યાં જઈએ તો હરિભક્તો વાત કરે કે સ્વામી એક જેટ આના દાદા જેવો જ સ્વભાવ છે દાદા જેવો જ દેખાય છે પણ દેખાય જ ને એ દાદા જ રિટર્ન થયા છે દાદા પોતે જ હિમસેલ્ફ અમેરિકાના વિજા નહોતા મળ્યા આ રીતે આવ્યા વાસના તો કામ એ જ કરે છે ને આ દેહ છે એ ક્ષણભંગુર છે આ દેહ છે નાસ્તો થવાનો જ છે પણ એટલી વસ્તુ સત્ય છે કે દેહ પડતા પહેલા જેણે પોતાની વાસના ખલાસ કરી છે જેણે ભગવાનના ચરણમાં પોતાના ચિત્તને જોડી દીધું છે એ ભક્તને ધન્ય છે એનું મરવું કેવું છે એક પુત્ર અમેરિકા જાય છે એ માની આંખમાંથી આંસુ પડવાના છે અને એક પુત્ર જેલમાં જાય છે તો એની માની આંખમાંથી પણ આંસુ પડવાના છે પણ દીકરાને જેલમાં જતો જોઈ માતાની આંખમાં પડતા આંસુ એ દુઃખના આંસુ છે અને છોકરાને અમેરિકા જતો જોઈ અને માની આંખમાંથી પડતા આંસુ એ હરખના આંસુ છે એમ જગતના જીવનું મરવું એ દુઃખદ છે અને ભગવાનના ભક્તનું મરવું એ પણ સુખ શાંતિ અને અનેકને પ્રેરણા આપનારું છે હમણાં આપણે સમયમાં મામાના સદગુણો સાંભળ્યા ઘનશ્યામ દાદા બરાબર કેટલી સરસ સરસ વાતો આપણને એમ થાય કે મામા હતા ત્યારે પણ આપણને બળ આપતા આજે મામા ભલે નથી તો આજે પણ આપણને હિંમત આપે છે કેવી વાત એકાદશીનો દિવસ હોય અખંડ ભજન ચાલે અખંડ ભજન વચનામૃત વચ્ચાએ નિષ્કામ સમય પ્રશ્ન એ જ પૂછે મામા મહારાજ તમને ધામમાં તેડવા આવે તો હાથથી લઈને આવે રથ લઈને આવે વિમાન લઈને આવે ઘોડો લઈને આવે શું આવે મામા કે ડઝન્ટ મેટર આવી જાય વેલા બસ હવે પણ કોને ખબર કે મહારાજ નીકળી જ ગયા છે ભગત જોડે છે ગાડીમાં પિનાક ભગતે જે સાંભળેલી વાત એને જ્યારે વાત કરી આપણને એમ સ્પર્શી જાય અંતે યામતી સા ગતિ એ વચનામૃત વચાય પ્રથમનું ચૌદમું મૃત્યુ સમયની ગતિનું વચનામૃત ફરી નિષ્કામ સ્વામી મામાને જ પ્રશ્ન પૂછે ચાલુ ગાડીએ કે મામા આપણે કેમ છે મામા કે બસ સ્વામી હવે તો પતી ગયું હે દાદા ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ આવું કીર્તન જેના મુખે છેલ્લે છેલ્લે નીકળે વાત તો કંઈક દિવ્ય છે ને છે આપણે સ્વીકારવી જ પડે દાદા આપણી પાસે ટેલિફોન નંબર નથી બાકી મામાને ડાયરેક્ટ ફોન કરીને પૂછી લઈએ કે મામા સિક્રેટ શું છે તમારા મુક્તિનું બરાબર પણ એટલી વસ્તુ સત્ય છે કે જેણે સારા કામ કર્યા છે ભગવાનની સેવા કરી છે ભગવાનની ભક્તિ કરી છે એને ભગવાન સારું જ ફળ આપે છે મરવાનું તો છે એટલે તો બ્રહ્માનંદ સ્વામી કેટલું સરસ લખ્યું જ્યું જલ માહી લકીર પરી સો ટલી કે ટલી કે ટલી કે ટલી હૈ જ્યું મિસરી પયે માહી ભલી ભલીસો ભલી કે ભલી કે ભલી કે ભલી હૈ દેવલ શીસ ચઢાઈ ધજાશો હલી કે હલી કે હલી કે હલી હે બ્રહ્મ મુનિ તે પાણીમાં કોઈ લીટો કરે કેટલી વાર ટકવાનો કેટલી વાર ટકે પાણીમાં કોઈ લીટો કરે કેટલી વાર ટકે દાદા ન ટકે એની આયુષ કેટલી એ પાની કેરા બુદ અસમાનુસ કે જાત દેખત હી મિટ જાયેગા પર ભાત પરભાત બુદબુદા ઈવ તો એ સો મસ્કા જંતુ સો શાસ્ત્રમાં લખ્યું માણસનું જીવન કેવું છે એ પાની બુદબુદા હે કબ ફૂટે જિંદગી પર આ જિંદગીનો ભરોસો શું આજે ચારે બાજુ તમે જુઓ માથાઓ કપાય છે માણસના આ પૃથ્વી ઉપર આવી હિંસા ક્યારેક કોઈ સાંભળી નહીં હોય કોઈ કલ્પી નહીં હોય આખા પ્લેનોના પ્લેનો લગ્નની પત્રિકાઓ છપાઈ ગઈ હશે જમણવાર માટેની ડીસો સારામાં સારી તૈયાર થઈ ગઈ હશે સ્વાગત માટેના સારા સારા હાર તૈયાર થઈ ગયા હશે મોટા મોટા સેરેમની વેલકમ સેરેમની ગોઠવાઈ ગયા હશે એવા દુનિયાના સમૃદ્ધતમ માણસો વિમાનમાં બેસીને યાત્રાઓ કરવા નીકળ્યા હોય અને આખે આખું વિમાન આલ્ફની પર્વત માળામાં ધસી પડે એર એશિયા હોય એર મલેશિયા હોય હમણાં હમણાં ત્રણ ચાર વિમાનની દુર્ઘટના કોનો ભરોસો દાદા હે કોનો ભરોસો એટલા માટે શાસ્ત્ર એક જ વાત કરે છે કલ કરે કરે સો સો આજ અબ જે કાલે કરવાનું છે આજે કરી લઈએ આજે કરવાનું છે તે અત્યારે કરી લઈએ ધર્મનું કામ તત્કાળ કરવું જોઈએ ધર્મનું કામ તત્કાળ પાણીમાં પડેલી લીટી કેટલી સરસ બ્રહ્માનંદ સ્વામી વાત લખે છે પાણીમાં પડેલી લીટી એની આવરદા કેટલી સાકરને તમે દૂધમાં નાખો સાકર કેટલી વાર ટકશે એ દૂધમાં મળી જવાની અસ્તિત્વને ગુમાવી જ દેવાની છે પાણીમાં પડેલી લીટી થોડી વાર દેખાશે એક બે સેકન્ડ પછી ભૂસાઈ જવાની એ સાકર થોડી સમય પછી દૂધમાં મિક્સ થઈ જશે ક્યાં ગઈ ક્યાંયનું અસ્તિત્વ ખલાસ થયું કોઈને ખબર નહીં પડે મંદિરના શિખર ઉપર ચડાવેલી ધજા એ કેટલી વાર સ્થિર રહેવાની હમણાં પવન ફૂંકાશે અને ધજા ફર 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 ચારે બાજુ ફરકવા લાગશે બ્રહ્માનંદ સ્વામી એમ કહે ગમે એવો સમૃદ્ધ માણસ એક બહુ સરસ દાદા બે ચાર કવિતા હમણાં વાંચતો હતો ને વાત સાંભળવા જેવી છે દાદા હા કેટલું સરસ જે માણસે લખીને ધન્યવાદ આપવા પડે જિંદગી આ નાની જિંદગી આ નાની એની નાની સી કહાની મહાજ્ઞાની કહે યા ધ્યાની કહે આ જિંદગી તો ફાની થવાની કોઈ જ્ઞાની માણસને પૂછો કોઈ ધ્યાની માણસને પૂછો અમેરિકાવાળાને પૂછો કે ઇન્ડિયાવાળાને પૂછો બધા એમ જ કહેશે એક દિવસ તો બોલો કોઈ અંગ્રેજીમાં કહેશે કોઈ ગુજરાતીમાં કહેશે એક દિવસ તો મરવાનું જ મહાજ્ઞાની કહે અથવા તો ધ્યાની કહે આ જિંદગી તો ફાની થવાની આ જિંદગી નાની એની કહાની શું કહાની બોલો વર્ષ સોની જિંદગાની આમ તો ભગવાને બનાવી સો વર્ષની વર્ષ સોની જિંદગાની પણ અડધી તો ઊંઘમાં જવાની કેવું લાગે દાદા જોઈએ કે નહીં ઊંઘ એટલે જિંદગીની અડધી કથા તો પૂરી જ થઈ ગઈ કેમાં કેટલું સરસ બહુ સરસ એક રાજાની વાત છે એક સંત એક રાજાને મળવા આવ્યા એ કવિતા ફરીવાર લઈ આવીશ ક્યારેક શોધીને એક સંત રાજાને મળવા આવે છે તો રાજા સૂતેલા જાગ્યા નહોતા એટલે સંતે કહ્યું મારે ખાસ કામ છે અરે પણ મહારાજા છે એ જાગે નહીં તો સંતે કીધું એક ચિઠ્ઠી લખું છું આ ચિઠ્ઠી રાજાને આપજો જાગે પછી પણ તમે કોઈ ન વાંચતા એ ચિઠ્ઠીમાં સંતે બહુ સરસ એક કવિતા લખી એ રાજા માટે સુતેલો રાજા જાગ્યો જાગ્યા પછી બંદી જનોએ બંદીશો પુકારી જય હો જય હો નાદ કર્યા મહારાજા પધાર્યા કોઈ વિશેષ સમાચાર હા મહારાજ આજે એક સંત તમને મળવા આવ્યા હતા ખાસ કામ હતું એક ચિઠ્ઠી આપીને ગયા છે લાવો રાજાએ ચિઠ્ઠી હાથમાં લીધી એમાં કવિતા હતી બહુ સરસ અરે રાજન એનો ભાવ એવો છે અરે રાજન માતાના પેટમાં નવ મહિના સુધી સૂતો બહાર નીકળ્યા પછી ઘોડિયામાં સૂતો પથારીમાં સૂતો પલંગમાં સૂતો પારણામાં સૂતો ક્યાં ક્યાં તું સૂતો બરાબર અને મર્યા પછી ચિત્તામાંય સૂવાનું જ છે તો આટલું બધું તું સૂવે છે જાગીશ ક્યારે હવે તો જાગ તને જગાડવાયો તોય તું સૂતો છે એટલી સરસ એની કવિતા એ સંતની કવિતા વાંચી પેલા રાજાની આંખમાં આંસુ આવી ગયા રાજા ખરેખર જાગી ગયો એવું કહેવાય છે આ કવિતા વાંચીને રાજાની આંખો દડ છલકાવા લાગી આ સંત મને જગાડવા આવ્યા કેવા એવા કે હે રાજન આ જિંદગી તો જતી રહેવાની ક્યારે જાગીશ રાજાએ બધું છોડી સંન્યાસ લીધો ત્યાગી થયો વૈરાગી થઈને જંગલમાં જતો રહ્યો કેટલી સરસ વાત જિંદગી આ નાની એની નાની સી કહાની વર્ષોની જિંદગાની અર્ધી ઊંઘમાં જવાની અને અર્ધી જે રહી એની કથની હવે કહેવાની બાળપણાની નાદાની ખેલ કૂદમાં જવાની હવે આપણા મોક્ષ ભગત શ્રીજી ભગત એ જિંદગી કેવી રીતે વિતાવે છે બાળપણની નાદાની કે ખેલકૂદમાં જવાની જોત જોતામાં મસ્તાની જુવાની આવવાની જોવાની તો આવશે ને બહુ સરસ આ કવિતાઓ એટલી સરસ વાતો લખે છે ને આ સિદ્ધ બધા હામે બેહો તો મજા આવશે કઈ પછી સેવા જ આપણે કરીએ કેટલી સરસ વાત જોત જોતામાં મસ્તાની જુવાની આવવાની આવીને ન બેસવાની નાચવાની કૂદવાની આ જુવાની કેવી છે નાચવાની કૂદવાની એને બેસવાનું મન ન થાય પછી કંઈ કામ ન હોય તો પણ બહાર નીકળી જાય આવીને ન બેસવાની નાચવાની કૂદવાની અત્તરોની મહેક મહેકવા મહેકાવવાની જવાની એક દી તું પણ જવાની જિંદગી આ નાની એની નાની સી કહાની જિંદગી એક દી તું પણ જવાની ન કોઈનું ન માનવાની અને જતા જતા કાનમાં કહેવાની કે હવે હું નથી રહેવાની જુવાની જવાની જતા જતા લાત મારવાની બુની નિશાની દેખાવાની કે સ્વામી થાક લાગતો હવે તો કમર દુખે થોડી વાર હા હમણાં બે ભગત મને ઉપર મળવા આવ્યા મને કે સ્વામી ખબર નહીં હમણાં પગ દુખવા મળ્યા આ બધું હવે ચાલુ થાય ધીરે ધીરે જુવાની જવાની જતા જતા લાત મારવાની બુઢાપણાની નિશાની દેખાવાની આંખે ન દેખાવાની કઈ કઈ નિશાની દેખાશે આંખે ન દેખાવાની કાને ન સાંભળવાની અરીસામાં જોતા બાપ દાદાને યાદ આવવાની પછી અરીસામાં બધું ધોળું ધોળું દેખાવા લાગે ને વાળ ધોળા દેખાય ત્યારે થાય કે અમારા દાદા કહેતા હતા હ અમારા દાદા કહેતા હતા અમારું માન અમારી યુવાની પણ તારી જેવી હતી અમે માયના નહીં જતી રહી તું અમારું માન પણ ત્યારે બાપ દાદાની યાદ આવવાની માટે કરી લ્યો કમાણી આજે મુક્તિ પામવાની આ નાની એની જો માણસ જાગી જાય ને ખરેખર ધર્મદેવને નિશ્ચય થઈ ગયો શ્રીજી મહારાજ વચનામૃતમાં એમ કહે મૃત્યુ આડી એક ક્ષણ હોય આવું બોલ્યા મૃત્યુ આડી એક ક્ષણ એક સેકન્ડ હોય અને એ સમયમાં પણ જો માણસ સમજી જાય ને એ સમયમાં પણ જો માણસ સમજી જાય ને જાગી જાય ને તો ભગવાન દયાળુ છે એના અનંત ગુના માફ કરીને પણ એને કલ્યાણ આપવા તૈયાર છે ગરૂડા એ પાળા ગજ સારું મહારાજ એવી રીતે તમે એ આવો દયાળુ એ કરવા અમારા કાજ રેહો ગુના કરીને ને માપ એક હાથી જેવું પ્રાણી પત્ની હાથણી ઉપર એને ભરોસો છે મદનિયા ઉપર એને ભરોસો છે પાણીમાં ખેંચાઈ જાય પણ નાભીમાંથી નાદ નીકળે ઉત્ક્ષિપ્ય સાંબુજ કરમ નારાયણા ખિલ ગુરો ભગવન નમસ્તે હે નારાયણ હે હરિ હરિકો પુકારને મેં કરી કો લગ ગઈ દેર હરિ એટલે ભગવાન કરી એટલે હાથી હરિકો પુકારને મેં કરી કો લગ ગઈ દેર લેકિન કરી ઉબારને ઉબાર ને મેં હરિકો લગી ન દેર શ્રીમદ ભાગવતમાં બહુ સરસ કથા આવે છે ભાગવતની પ્રસિદ્ધ કથા રાજા પરીક્ષિતની જેને ખબર પડી છે કે તને ઋષિપુત્રે સાપ આપ્યો છે આજથી બરાબર સાતમા દિવસે તક્ષક નો દંશ થશે અને એ દંશ થી તારું મૃત્યુ થશે પરીક્ષિતને ખબર છે કે સાત દિવસ પછી મારું મૃત્યુ આવવાનું છે એ જ શ્રીમદ ભાગવતની બીજી કથા કંસ એ કંસને આકાશવાણીએ કહ્યું છે હે નરાધમ તું આજે ઘમંડમાં મદમાં જેના રથને ખેંચી રહ્યો છે એ તારી બેન એનો આઠમો દીકરો એ તારો કાળ બનશે હવે તમે વિચારો એક પાસે ફક્ત સાત જ દિવસ છે મૃત્યુ આડા આ તો બધું ગોઠવાયેલું જ છે આ બધું પ્રીડિસાઈડેડ છે એને કોઈ મિથ્યા એને કોઈ ચેન્જ કરી શકે પોસિબલ નથી હા ભગવાનના હાથની વસ્તુ છે ભગવાનનો કોઈ બહુ શરણાગત ભક્ત હોય તો ભગવાન કરે પણ છે આ દાખલા મળે છે શાસ્ત્રોમાં પણ એ ભગવાનના હાથની વસ્તુ છે કોઈ ભગવાન જેવા મહા સત્પુરુષ હોય ગુરુદેવ જેવા સત્પુરુષ આપણે સાંભળીએ છીએ એવા દાખલા ગુરુજીના જીવનમાં એક બે હમણાં આપણે જોયા છે કોલિયાદ ગામના પેલા દાદા ઘનશ્યામભાઈના પિતાજી ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા દવાખાનામાં હતા હું તો આ ઘટનાનો સાક્ષી છું એટલે કહું આશીત ભગત પણ એ સંત અને ભક્ત વચ્ચેનો સંબંધ એ સદગુરુ મહાન છે એનો મહાન રાજીપો થાય વચનામૃતમાં મહારાજ કહે પ્રથમનું અઠાવનમું એવા મોટા સત્પુરુષ એ અતિશય રાજી થાય ત્યારે રંક હોય તે રાજા થાય માથે મોટું વિઘ્ન આવનાર હોય તે દૂર થાય કીધું મહારાજે મોટા પુરુષ હોય એ અતિશય જયારે રાજી થાય ત્યારે જીવના આવી રીતે કામ થતા હોય માટે ભક્તો બસ જીવનમાં આપણે કથા વાર્તા સાંભળીએ છીએ હમણાં મામાના જીવન વિશે આપણે ખૂબ સરસ સાંભળ્યું આ બધું પહેલેથી ગોઠવાયેલું હોય છે એને કોઈ મિથ્યા નથી કરી શકતા જવાનું તો છે જ પણ ભગવાનના ભક્તનું મૃત્યુ કોઈકને માટે સ્મરણીય બની જતું હોય એને લોકો યાદ કરે રીકી ભગત રડતા રડતા વાત કરતા હતા આપણને લાગે ને કે કોઈ ચમત્કાર થયો છે એના જીવનમાં લાગે કે ના લાગે અમેરિકન છોકરો અમેરિકન કલ્ચરમાં તૈયાર થયેલા એ ભક્ત પણ કેટલું બધું ચેન્જ એના જીવનમાં કેટલું બધું ચેન્જ એટલે એવા સત્ય છે ભક્ત એના મૃત્યુને મુક્તિ કહેવામાં આવે છે અને જગતનો જીવ દેહ છોડે એને મૃત્યુ કહેવામાં આવે છે ક્રિયા એક સરખી છે પણ ફળ બંનેના જુદા જુદા છે હા ક્રિયા એક જ સરખી છે પણ ફળ બંનેના જુદા જુદા છે એટલા માટે જેટલું થાય આપણે હમણાં સમયો રાખ્યો બસો ને સિત્તેર ભક્તો મહાપૂજામાં બેઠા અમે કોઈ સંતોએ નહોતું ધાર્યું ખરેખર આસિદ ભગત કોઈએ ધાર્યું નહોતું પણ આપણો આ લોયાધામ પરિવાર આ કથા સાંભળનારા ભક્તો આપણા યુવાનો આપણા વડીલો આપણા નાના નાના કિશોરો બાળકો સ્ત્રી ભક્તો બધાના મનમાં એક નક્કી થઈ ગયું છે ભજન કરીએ અને આપણે ઉગરીએ છીએ ને આપણે બચીએ છીએનું કારણ જ ભજન છે આ પૃથ્વીમાં ચારે બાજુ પાપ અત્યારે કેટલું બધું કોઈ કલ્પના ન કરી હોય એવું પાપ ચાલે જ છે ને કેવી રીતે માણસોના માથા કપાય છે કેવી રીતે વિડીયો ઉતારીને મૂકે છે પાછા કેવી રીતે પશુઓની પણ આવી હિંસા નહીં થતી હોય કદાચ સિંહ 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 ગાયો ભેંસોને મારે છે કુદરતી ક્રમ છે વર્ષોથી ચાલતી પણ એની એક સિસ્ટમ છે એક ગાયને મારશે એક બે ગાયને એક પચાસ ગાયને કોઈ સિંહે મારી હોય આવો દાખલો સાંભળો ક્યાંય સાંભળો વગર પ્રયોજને સિંહને ભૂખ લાગે ત્યારે શિકાર કરે છે બાકી નથી કરતો જંગલમાં અમે જોયું છે નરી આંખે અમે જોયું છે કે સિંહ બાજુમાં બેઠો હોય અને નજીકમાં જ કેટલી બધી ભેંસો ઊભી હોય કશું કરતા નથી ભૂખ લાગે તો શિકાર કરે બાકી સિંહ અને ભેંસ એના રસ્તે આજનો માણસ એટલા માટે દુનિયાનો ક્રૂરમાં ક્રૂર જો કોઈ હોય પ્રાણી તે મનુષ્ય છે એને સત્સંગ ન મળે એને કોઈ સારા સંત ન મળે એને સંસ્કાર ન મળે તો અરે દીકરાઓ માતા પિતાને કેવી રીતે મારી નાખે છે મારે ન કહેવું જોઈએ પણ આ ઘટના અમે વડોદરા માંજલપુરમાં રાત્રે સભા કરીને નીકળ્યા રોડ પર એટલી બધી ભીડ જામેલી સહજ આપણને થાય શેની ભીડ છે હમણાંની વાત આટલી બધી ભીડ શેની છે ત્યારે ખબર ન પડી કેમ કે બહુ જાજે ભીડ હતી એટલે આપણે તો રસ્તો કરી નીકળી જઈએ પણ આપણી સાથીના યુવાનોએ તપાસ કરી બીજે દિવસે મને વાત કરી સ્વામી એવું થયેલું એક દસ વર્ષના દસમા ધોરણમાં ભણનારી છોકરીને કોઈક છોકરા સાથે પ્રેમ થયો માતા પિતામાં સંમત થાય એવું નહીં હોય એટલે બંનેએ ભેગા થઈને મમ્મી અને પપ્પા દીકરાના બંનેનું મર્ડર કર્યું બંનેની લાશ ઘરની અંદર નાખી દીધી અંદરની રૂમમાં છુપાવી દીધી અને એ લાશમાંથી દુર્ગંધ ન આવે એટલે મૃતદેહ ઉપર માતા પિતાના દરરોજ એસિડ નાખે આવી રીતે મહિના સુધી આ ઘટનાને દબાવી રાખી કાળજુ જુઓ આટલી હદ સુધી ક્યારે માણસ જઈ શકે આસપાસના પડોશીઓને ગંધ આવે આસપાસના પડોશીઓને શંકા થાય પૂછે કે તારા પપ્પા દેખાતા નથી મમ્મી દેખાતા નથી કેમ ભાઈ ગમે તેઓ જવાબ આપી દે પણ બધાને ડાઉટ ગયું અને અમે રાત્રે સભા કરીને નીકળ્યા એટલી બધી જનમેદની બધા તૂટી પડ્યા પોલીસને બોલાવી એનું રૂમ તોડાવી અને એના રૂમની અંદરથી આ મૃતદેહ આટલી હદ સુધી ગંધાતા નીકળ્યા પણ તેમ છતાં વાસનાની ગંધમાં ડૂબેલા માણસને આટલી હદ સુધીની દુર્ગંધ પણ દેખાતી નથી તમે વિચારો ક્યાં સમાજ જઈ રહ્યો છે એક જ ઉગરવાનો આરો છે સત્સંગ સત એટલે સત્ય એવા પરમાત્મા સત એટલે સત્ય એવા શાસ્ત્ર સત એટલે સત્ય એવા શાસ્ત્રને પરમાત્મા એમાં શ્રદ્ધા રાખનારા આસ્તિક એવા મહા ધર્મનિષ્ઠ સંતો સત એટલે ધર્મ એનો સંગ જેને છે મહારાજે આ અર્થ કર્યો છે સત શબ્દ પરબ્રહ્મ સાધવશ તદાશ્રિતા પ્રોક્તઃ ધર્મસ્તદીય શાસ્ત્રમ ચૈતત્રિકાશ્રય માટે તમે કથા રોજ સાંભળો છો હવે આ કથાને આપણે એક સ્ટેપ આગળ લઈ જઈએ મેં વાત કરી હતી ને દાદા કે બધા માણસો અપડેટ થાય આ ફોનવાળાએ તમે જો વારંવાર અપડેટ કર્યા કરે પેલા આઈફોન પછી આઈફોન ટુ આઈફોન થ્રી આઈફોન ફોર બરાબર આઈફોન ફાઇવ હવે તો આઈફોન સિક્સ આઈફોન સિક્સ પ્લસ ક્યાં ક્યાં જશે બોલો અપડેટ થયા કરે કંઈક કંઈક નવું નવું કર્યા કરે આપણે એક સ્ટેપ સત્સંગમાં કેમ આગળ ન વધીએ જગત જેટલું પ્રગતિ કરવી જોઈએ એના કરતાં વધારે આગળ વધી રહ્યું સ્પીડમાં ઘણી વસ્તુ એટલી બધી સ્પીડમાં ન આગળ વધવી જોઈએ તમે જોવો છો ને પણ તેમ છતાં આજે એટલી બધી વધારે સ્પીડમાં આગળ વધી રહી છે એ ખોટું છે અને અધ્યાત્મ જગત જેટલી સ્પીડમાં આગળ વધવું જોઈએ નથી વધતું પેલાની સ્પીડ બહુ વધારે પડતી છે આની સ્પીડ બહુ સ્લો છે આપણે આપણી જાતને સત્સંગમાં આગળ વધારીએ કથા સાંભળીએ છીએ કથા સાંભળનારા મોટા ભાગનારી ભક્તો ધર્મ નિયમ પાળનારા છે તો હવે એક પગથિયો આગળ કથા યાદ રાખીએ બીજા માટે નહીં ઘણા કથા યાદ રાખે પણ પછી કાકાને સંભળાવે કાકા કાલ કથામાં શું આવ્યું હતું તમે કથામાં દરરોજ છો સોચન ક્રોધ કરો છો કથા સાંભળે ખરા યાદ રાખે ખરા પણ કોના માટે બીજા માટે આવા બહુ હોય આપણે પોતા માટે કે આ કથા એનું ચિંતન કરીએ એનું મનન કરીએ એકાદ નોટ રાખીએ એમાંથી બે પોઈન્ટ લખી લઈએ લખ્યા પછી એને વિચારીએ ક્યારે એમાંથી કોઈ સારી વાત લાગે આપણા જીવનમાં ઉતારવા જેવી તો જીવનમાં સાવધાન બની જઈએ બરાબર આપણો એકાદ સ્વભાવ આપણી એકાદ કુટેવ આપણું એકાદ વ્યસન ઓછું કેમ થાય એના માટે આપણે મથીએ જો આવી રીતે મહેનત કરવામાં આવે ને તો જ મનુષ્યનું જીવન એ મુક્તિની દિશામાં આગળ વધે છે આ ધર્મદાદાની કથા કે આપણા જીવનમાં રહેલા ધર્મની કથા છે આ ધર્મદેવના દીકરા બાલપ્રભુ ઘનશ્યામની કથા જેને આપણે બે દિવસ પહેલાં પ્રગટ કર્યા એ બાલપ્રભુની કથા નથી આપણા બધાના હૃદયમાં આત્માના પરમાત્મા થઈને આપણા જીવનના ડ્રાઈવર થઈને બેઠેલા અંદર ભગવાન એની કથા છે એટલી સરસ વાત ધર્મ ભક્તિ એને ત્યાં ઘનશ્યામ પ્રગટ થાય આનું સીધું ગણિત એવું જ છે કે જેના જીવનમાં ધર્મે સહિત ભક્તિ હોય એના હૃદયમાં એના ઘરમાં ભગવાન પ્રગટ છે ને છે એકલી ભક્તિ છે ત્યાં નથી પ્રગટ આવવાના એકલો ધર્મ છે ત્યાં પ્રગટ નથી ધર્મે સહિત ભક્તિ જેના જીવનમાં છે એનું જીવન છપ્પયા છે એ છપ્પયામાં ભગવાન બાલપ્રભુ અખંડ રમવા પ્રગટ થવાના થવાના ને થવાના ખૂબ સરસ મહાપૂજા થઈ આપણા મંદિરમાં મહારાજના પ્રાગટ્યના દિવસે ખૂબ સરસ સમયો થયો ખૂબ સારો હરિભક્તોએ લાભ લીધો બધાને ધન્યવાદ આપવાનું મન થાય પણ મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ મેં ચાલુ સમયમાં પણ વાત કરી હતી વર્ષમાં એક દિવસ એક કલાક માટે નાચી લીધો એટલે પ્રાગટ્ય ઉત્સવ નથી થતો એને આપણે હૃદયમાં પ્રગટ રાખવા પડશે એ આપણો ઓક્સિજન છે બરાબર ને એ ઓક્સિજન છે આપણા જીવન માટે એ ઓક્સિજનને ચાલુ રાખવો પડશે ભગવાનને પ્રગટ રાખવા પડશે ભગવાનને લાઈવ રાખવા પડશે ધર્મદેવને બહુ સરસ ભગવાન શ્રીહરિ કહે છે પિતાજી સાંભળો તમને જે વાતનું દુઃખ છે કે દેહ છોડ્યા પછી આ પ્રગટ પુરુષોત્તમ મારા પુત્ર રૂપે જે પ્રગટ પ્રભુ પ્રગટ થયા છે જેને મારા ખોળામાં બેસાડ્યા છે જેને મેં રમાડ્યા છે જેને ગાલે ટપલી મારી છે જેને માથે હાથ મૂક્યા છે જે બાલપ્રભુના કાન મેં ખેંચ્યા છે જેના એક એક અંગનો સ્પર્શ મને થયો છે એ પ્રભુ મને રમાડવા નહીં મળે એના દર્શન મને નહીં મળે એની વાણી સાંભળવા નહીં મળે પણ પિતાજી હું તમને મારી સાથે રાખીશ ભગવાન કહે છે જે આપના ધર્મકુળના છે જે જે મારા સંબંધને પામ્યા છે તે બધા નિષ્પાપ થયા છે મારો સંબંધ છે અને ધર્મકુળના એટલે કે ધર્મ પાલન કરનારા છે એ બધા નિષ્પાપ છે હવે તેમને મારો વિયોગ નહીં રહે એને આલોકમાં પણ મારી સાથે રાખીશ અને પરલોકમાં પણ મારી સાથે રાખીશ મનમાંથી સંદેહને કાઢી નાખો એક દ્રઢ નિશ્ચય કરો તમે સહુમાં મહાભાગ્યવાન છો તેની કોઈને ખબર નથી હવે હું જે વચન કહું છું તેથી આપને તેનું જ્ઞાન થશે તમારા જેવા પૃથ્વીમાં કોઈ ભાગ્યશાળી નથી એની તમને પણ ખબર નથી હવે હું કહું છું કઈ વાત આપને ત્યાં મારો જન્મ થયો તેથી હવે કોઈને ફરીવાર જન્મ નહીં લેવો પડે અનંત કોટી બ્રહ્માંડના પુરુષોત્તમ નારાયણ જેને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થાય એ તો ભાગ્યશાળી જ કહેવાય ને મુકેશભાઈ કે ના કહેવાય એના જેવા બીજા કોણ ભાગ્યશાળી મહારાજ એમ કહે તમારી મુક્તિ થઈ ગઈ તમારે હવે ફરીવાર જન્મ લેવાનું નિમિત્ત છે જ નહીં સર્વોપરી એવો હું આપને ત્યાં આવ્યો તેનાથી આપનું કુળ પણ સર્વોપરી થયું તેમાં જે ધર્મ અને જ્ઞાને સહિત ભક્તિ કરશે તેનાથી શ્રેષ્ઠ કોઈ નહીં કહેવાય કેટલી સરસ એક એક વાત છે પર પરમે આયો જોવું તાકર કુલ સબ પર તવું ઇનસે પરના રહો કોઈ ધર્મ જ્ઞાન ભક્તિ કર સબસે પર મે આયો જોવું કર કુલ સબ પર તવો બધાથી પર એવો હું તમારા કુળમાં આવ્યો માટે તમારું કુળ પણ હવે બધા કરતા પર એટલે શ્રેષ્ઠ થયું સર્વોપરી ભગવાન જે કુળમાં પ્રગટ થાય એ કુળ તો ધન્ય જ છે ને કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા ભાગ્યવતી જ એને આપણા શાસ્ત્રમાં લખ્યું કોઈ મહાન પુરુષ જેના કુળમાં જન્મે ને એ કુળ પણ પવિત્ર થઈ જાય એના માતા પિતા પણ ભાગ્યશાળી થઈ જાય એ કુળની ગાથાઓ યુગો સુધી વર્ષો સુધી ગવાતી રહે વાત તો સાચી જ ને એમાં બ્રાહ્મણ કુળમાં પવિત્રમાં પવિત્ર માતા પિતાને ત્યાં જેની સાત પેઢીમાં કોઈએ પાપનો સંકલ્પ પણ ન કર્યો હોય એવા પવિત્ર એવા ધર્મનિષ્ઠ એવા કર્મકાંડી બ્રાહ્મણને ત્યાં મહારાજનું પ્રાગટ્ય થયું છે પણ મહારાજ હવે જે બોલે છે ને સાંભળજો મુકેશભાઈ ધર્મ અને જ્ઞાને સહિત ભક્તિ કરશે તેનાથી શ્રેષ્ઠ કોઈ નહીં કહેવાય વૈરાગ્ય અને વિવેક ઇત્યાદિ અનંત ઉત્તમ ગુણ કહેવાય છે ગુણ તો ઘણા બધા છે વૈરાગ્ય છે વિવેક છે ત્યાગ છે તપ છે જપ છે દાન છે વ્રત છે પણ એવા અનંત ઉત્તમ ગુણ કહેવાય છે તે બધા ધર્મ સહિત ભક્તિ કરનારા એવા આપના કુળના સભ્યોમાં આવીને રહેશે ધર્મ સહિત જે ભક્તિ કરે છે તમારા કુળનો છે કેમ કે તમે ધર્મ ભક્તિનું કુળ છે ધર્મે સહિત ભક્તિ કરે તમારા કુળનો છે અને એવો જે તમારા કુળનો એટલે ધર્મ સહિત ભક્તિ કરનારો છે તેમાં જેટલા ઉત્તમ ગુણો કયા છે એ બધા ગુણો એની મેતે આવીને રહેશે આપણા શાસ્ત્રોમાં બહુ સરસ દ્રષ્ટાંત આપવામાં આવ્યું જેવી રીતે સરોવર હોય પાણીવાળી જગ્યા હોય એ ક્યારેય પણ સરોવર પંખીઓને આમંત્રણ આપવા નથી જતું પશુઓને આમંત્રણ આપવા નથી જતું તેમ છતાં પંખીઓ પ્રાણીઓ ઉડી ઉડીને દૂર દૂરથી એ સરોવર સુધી આવે છે એવી રીતે ભક્તિનિષ્ઠ પુરુષ ધર્મનિષ્ઠ પુરુષ ધર્મે સહિત ભક્તિ કરનારો જીવ એને બીજા ગુણ મેળવવા માટે મહેનત નથી કરવી પડતી ઓટોમેટિક એક ગુણ એના જીવનમાં આવે છે ઓટોમેટિક આવે છે ભક્તિ એટલે ભગવાનમાં પ્રેમ હોય અને ધર્મ એટલે પાપ કરવાથી ડર લાગતો હોય આ બે ગુણ ધર્મ એટલે શું થાય બોલો પાપ કરવાથી ડર લાગતો હોય આ ધર્મનું સ્વરૂપ છે ઘણા બધા સ્વરૂપ છે પણ પછી જે મહારાજની બસો બાર આજ્ઞા છે એ બધી પાળવી એક દિવસમાં ઈ પોસિબલ નથી પણ પાપથી ડરતો હોય એટલે ધર્મના માર્ગે ચાલો કહેવાય પણ મુખ મે રામ ને બગલ મે એ ધર્મવાળો ન કહેવાય કોઈ બહુ સરસ હમણાં હું બેઠો બેઠો વાંચું ને કવિતાઓ ક્યારેક બહુ ગજબ કવિતા લખી છે કોઈ હા નથી દીઠી ભૂખ ને કદી નથી દીઠી ભૂખ ને કદી તો પણ પાછો ભૂખ પર બોલે નથી દીઠી ભૂખ ને કદી અને છતાં પાછો ભૂખ પર બોલે મય ભર્યું જીવન જેનું અને ઊભો થઈને નીતિ પર બોલે લાલુ પ્રસાદ યાદવની જેમ ઇન્ડિયામાં બધા પાર્લામેન્ટમાં ભેગા થાય ને હે દેશના હિતની વાત કરે પણ કોનું હિત હોય ખરેખર એમાં ગરીબી હટાવવાની વાત કરે પણ કોની ગરીબી હટાવતા હોય નથી દીઠી ભૂખ ને કદી તો પણ પાછો ભૂખ પર બોલે અનિમય ભર્યું જીવન જેનું અને ઊભો થઈને નીતિ પર બોલે પરા નારી દેખીને નયન જેના આમ તેમ ડોલે સભા મધ્યે ઉભો થઈને પાછો બ્રહ્મચર્ય પર બોલે કેવા છે ને ચાલે છે આ તો ભગવાન સર્વોપરી કે એને ત્યાં આવા સાધુઓને એને ત્યાં આવા હરિભક્તો એને ત્યાં દુનિયામાં નથી સાંભળો શ્રીજી મહારાજ કેવા ભગવાન હતા થોડાક મેં દાખલા સાંભળાવી દઉં આ કેવા સત્સંગ આટલો દિવ્ય છે બહુ સરસ સરસ વાતો આપણા શાસ્ત્રોમાં તો ગજબની આ તો તમે વાંચતા નથી ને કોઈ હવે ટાઈમે કોઈ પાસે છે ક્યાં આ તમે દરરોજ સાંભળો છો એટલે ખબર પડે સાંભળો સામતેરના વાણંદ ડોસા ભગત બહુ સારા ભગત હતા એનો દીકરો હમીર આ હમીર એ બહુ સારો ભગત પણ મેં કીધું ને આજે આપણે ભગત કહેવાય છીએ તો શું આપણામાં બધું આવી ગયું આશિત ભગત બધો ધર્મ આવી ગયો બધી ભક્તિ આવી અઘરું છે એટલે મેં ધર્મનું સ્વરૂપ છે અને ભગવાનમાં ને સંતોમાં પ્રેમ વિશ્વાસ શ્રદ્ધા આસ્તિકતા એ ભક્તિનું સ્વરૂપ છે આટલું આવ્યું તો પાછળ બધું આવવાનું અમેરિકાના વિઝા મળી ગયા એટલે બધું જ પછી મળશે પણ વિજા જ નથી તો ટિકિટ લઈ લીધી પણ વિઝા જ નથી તો સમજ્યા ને આ હમીર એકવાર ગુંદાના ઝાડ પર ચડ્યો અને ત્યાંથી પડ્યો હમણાં અમે બધી બહુ વાતો વાંચી છે ને મામાના આપણે પ્રસંગ માટે તો આ હમીર પડ્યો પણ મહારાજનો ભક્ત હતો ભગવાન તો દયાળુ છે જેવી રીતે જેનું મૃત્યુ ગોઠવાયેલું હોય પણ એવી રીતે પણ ભગવાન એમાં પણ એની રક્ષા કરે છે એ મૃત્યુના દુઃખમાંથી ઉગારી લે છે જગતના જીવને જેવું દુઃખ થાય એવું ભગવાનના ભક્તને દુખ નથી હોતું એની રક્ષા ભગવાને કરી મહારાજ પધાર્યા દિવ્ય રૂપે વિમાન લઈને અમીરને વિમાનમાં બેસાડી દીધો પણ અમીરને સ્ત્રીની વાસના હતી એના હૃદયમાં એટલે ભગવાન દરેક જીવની છેલ્લામાં છેલ્લી પરીક્ષા તો કરે જ છે અક્ષરધામમાં લઈ જતા પહેલા પણ થયું શું વિમાનને મહારાજે હમીર સરોવર ઉપરથી કાઢ્યું ના તળાવ ઉપરથી કાઢ્યું અને તળાવ ઉપરથી મહારાજ જ્યારે કાઢે છે ત્યારે હમીરે એ વિમાનમાંથી તળાવમાં સ્નાન કરનારી સ્ત્રીઓ ઉપર નજર કરી નજર કરતાની સાથે શ્રીજી મહારાજ કે આટલી બધી દુર્ગંધ છે નહીં પાર્ષદોએ કહ્યું મહારાજ આ લોક જ ગંધારો છે લોકની દુર્ગંધ લાગે છે મહારાજ કે લોકની નહીં આ નવો ભગત આવ્યો છે ને આ ગંધારો લાગે છે હમીર તારા હૃદયમાં વાસના બહુ ભરે છે તારી નજર સ્ત્રીઓ તરફ જાય છે ત્યાંથી ને ત્યાંથી મહારાજેને પાછો નાખ્યો આ બાજુ મૃત્યુ થઈ ચૂક્યું હતું આ બાજુને સબ બંધાઈ ગયો હતો પણ સબમાં પાછો જાગ્યો હળવડ્યો દોરડા ખોલ્યા અરે દીકરા તું તો મરી નહોતો ગયો હા મરી ગયો હતો ને તો પાછો કેમ આવ્યો મહારાજે મને મોકલ્યો મારી ભૂલ થઈ ગઈ શું મહારાજે મને ધામમાં લઈ જવા માટે વિમાનમાં બેસાડ્યો મને તેડી લીધો જોડે લઈ જતા હતા પણ મારાથી સ્ત્રી ઉપર જોવાઈ ગયું નજર ગઈ દંડ કેટલો મોટો મહારાજે આપ્યો કેટલો મોટો ત્યાંથી પાછો નાખ્યો શુદ્ધ થા પાક્કો થા અને પાછી શ્રીજી મહારાજે ભલામણ કરી કે તને થોડા દિવસ પછી લઈ જશું પણ તારી નજીકમાં કોઈ સ્ત્રીને આવવા પણ ન દેતો એનો અવાજ પણ ન સાંભળતો આવો નિર્વાસનિક થા પણ ખબરદાર થઈ ગયો હં ભગવાનનો ભક્ત હતો ને પાપથી ડરતો હતો ભલેની ઇન્દ્રિયો ખેંચાતી પણ પાપથી પાછા વળવાની ભાવના હતી આ હમીર એને ઠાઠડીમાંથી બેઠો કર્યો વાગ્યું તો હતું જ શરીરમાં પીડા તો હતી જ હવે ભોગવવાની વાણન ડોસા ભગતને કહી દીધું ખબરદાર થઈને કે પિતાજી મારી આસપાસ કોઈ સ્ત્રી ના આવે મારું કલ્યાણ બગાડશે એની માને ન આવવા દીધી એની પત્નીને ન આવવા દીધી એના નજીકના સંબંધી સ્ત્રીઓને ન આવવા દીધા બધા મળવા આવે બધાને સખત ના પાડી કેમ કે મારા હૃદયમાંથી મારે વાસના કાઢવી છે માણ માણું વાસના કાઢું પાછું કોઈ રૂપ સામે આવે ને પાછું એમાં પડવું ને એમાં પાછો બંધાવ એના કરતાં બસ હવે તો મહારાજનું એક જ રૂપ જોવું છે એના સિવાય બીજી કોઈ ઈચ્છા નહીં એવી મહારાજને કરગરીને પ્રાર્થના કરે આઠ દિવસ પૂરા થયા શ્રીજી મહારાજે દર્શન દીધા અમીર તૈયાર અમીર કે હા મહારાજ તો ચાલ આવતીકાલે તને લઈ જશો અને પછી બીજા દિવસે શ્રીજી મહારાજ ધામમાં તેડી ગયા ધર્મે સહિત ભક્તિ ચોખ્ખો કરે છે ગુરુજી વાત કરી હતી ને કોલામાં ઘાલીને ઘાણીમાં નાખીને તેલ જેમ નીકળે ને પણ એકવાર જીવને ચોખ્ખો કરશે સૂર્યલોકમાં નાખશે બદ્રિકાશ્રમમાં તપ કરાવશે નહીં થાય તો સૂર્યલોકમાં નાખી અગ્નિમાં શેકીને પણ ચોખ્ખો કરીને ધામમાં લઈ જશે ત્યાં પછી મહારાજ આવા આવા અધકચરા માલને ભેગા નથી કરતા પણ દયાળુ છે કઈ રીતે કે જીવના અનંત ગુનાઓને માફ કરી પોતાને શરણે જીવ આવ્યો છે એને સુળીનું દુઃખ હોય તો કાટા જેટલું દુઃખ આપી ચોખ્ખો કરી એનું પ્રારબ્ધ ટાળી અને મહારાજ ધામમાં લઈ જાય છે એની સામે ગીદડી કરીને ગામ ગીરના વિસ્તારનું આ નાનું ગામ ગુરુજીએ બહુ આની એક બે વખત કથા કરી છે ઘણા વર્ષો પહેલાં આ ગીદડી નામના ગીર વિસ્તારના નાના એવા ગામમાં રાઘવજી ભગત એને કૃપાનંદ સ્વામીનો યોગ થયો કૃપાનંદ સ્વામીના યોગે કરીને રાઘવજીભાઈમાં સત્સંગ રાઘવજીભાઈને બે દીકરા જીવણો અને અમરો અમરો મોટો મોટા દીકરાના લગ્ન લેવાયા પણ સાધુમાં એવું હેત આ બંને દીકરાઓને આખો પરિવાર સત્સંગી એવું હેત એવો જીવ ચોટી ગયેલો એને એમ થયું આ સંસારની માયામાં શા માટે પડવું ના પાડી માતા પિતાએ બળજબરી કરી જૂના સમયમાં તો ખબર ને માતા પિતા નક્કી કરી દેતા બધું નક્કી થઈ ગયું બધું ગોઠવાઈ ગયું બધું પતાવી પણ દીધું અને સ્ત્રીને તેડીને લઈ આવ્યા પણ ખરા આની જીદ એટલી બધી મારે સાધુ જ થવું છે ભાગી ગયો એને પકડીને પાછો લાવ્યો રાઘવાનંદ સ્વામીએ કીધું ભાઈ તું પરણેલો છે થોડા દિવસ રે ભાઈ માતા પિતાને એમ કે કેટલા દિવસ એનું મન નહીં માને હવે તો પરણી ગયો છે ને પરણી ગયો છે સંસારમાં છે યુવાની છે સ્ત્રીની સાથે રે છે માતા પિતાને એમ કે આનો વૈરાગ દરરોજ એવો એવો છે તો ભલે ને થોડા દિવસ પછી જતો રહે એકાદ બે દીકરા થાય પછી મોકલી દેશું જવું હશે તો આપણો વંશ વહેલો આગળ વધે ને છ મહિના ગયા આઠ મહિના ગયા બાર મહિના ગયા બધાને તેમ હોય ને કે દીકરો થશે એક દિવસ આની પત્નીને એના સાસુ એટલે આની મમ્મીએ પૂછ્યું કે બેટા કઈ કઈ વાત હોય તો કહેજે ત્યારે પેલી સ્ત્રીની આંખમાં આંસુ આવી ગયા બા એક વાત છે શું આ મારા ધણીને સાધુ થવું તમે થવા દો ને કોઈ પત્ની પતિને રજા આપે આને સાધુ થવું છે તો થવા દો ને એના બાને આશ્ચર્ય કેમ પણ એની પત્ની રડતા રડતા બોલી આટલો પવિત્ર માણસ આ પૃથ્વી ઉપર મેં જોયો પણ નથી એક એક વર્ષથી એક જ ઓરડામાં મેં સાથે રહીએ છીએ આજે બાર મહિના કરતા વધારે સમય વીત્યો છે પણ મારી સામે નજર નાખીને જોયું નથી આ માણસે બા બીજી કોઈ આશા ન રાખતા હવે નજર નાખીને જોયું નથી આખી રાત એક ખૂણામાં બેસી માળા કરે છે અખંડ અને આખો દિવસ મજૂરી કરે છે મને પણ આશ્ચર્ય થાય છે આ સૂતો નથી આખી રાત પલાળીને સૂતો નથી આટલી બધી સ્પિરિટ ઊંઘ કેમ નથી ને આવતી માતા પિતાને આશ્ચર્ય થયું તો પણ માતા પિતાનો મોહ એવો હોય છે ને એક દિવસ શ્રીજી મહારાજે અમરાને દર્શન દીધા બોલ અમરા શું ઈચ્છા છે મહારાજ ઈચ્છા માત્ર બળી ગઈ કોઈ ઈચ્છા જ નથી હવે ઈચ્છા તો એક હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે તમારા ગુણ ગાવાની ઈચ્છા છે તમારા દર્શન કરવાની ઈચ્છા છે તમારી મૂર્તિને મળવાની ઈચ્છા છે એ મૂર્તિ તમારી મારા શ્યામ એ શોભાધામ છે મુક્તાનંદ સ્વામીનું કીર્તન કેટલું સરસ સ્વામી લખ્યું હે તમારી મૂર્તિની ઈચ્છા છે મહારાજ તો ચાલ અમરા અમારી સાથે ધામમાં શ્રીજી મહારાજ ધામમાં લઈ જાય છે મુક્તોને મહારાજે વાત કરી આપણા શાસ્ત્રોમાં લખી મહારાજ કે સ્ત્રી અને ધનરૂપી માયા એવી છે મોટા મોટા સાધુઓ મહંતો મઠાધીશો બધા જ એ માયામાં ડૂબ્યા એ માયામાં લેવાયા પણ આ યુવાનને ધન્ય છે આ મુક્તને ધન્ય છે કે સ્ત્રી રૂપી માયામાં આ રંચ માત્ર પણ ન લેવાયો એના ફળરૂપે અમે અક્ષર ધામ આપ્યું ધર્મે સહિતની ભક્તિ કેટલી સરસ વાત આવી મહારાજ એમ કહે છે ધર્મે સહિત જે ભક્તિ કરે છે એમાં તમામ ઉત્તમ લક્ષણ ઉત્તમ સદગુણ સામે ચાલીને આવીને નિવાસ કરે છે આપના કુળ સિવાય ક્યાંય મોક્ષ નથી આ ધર્મ કુળનો અર્થ બધા બહુ જુદો જુદો કરે છે માફ કરજો આપણે કોઈની ટીકા ટિપ્પણી કરવા નથી બેઠા પણ શ્રીજી મહારાજ અહીંયા કે છે સાંભળો બીજા બધાએ તો ધર્મને તોડી નાખ્યો છે ધર્મની મર્યાદા તોડી નાખી મેં કીધું એમ નથી ભૂખ ને કદી અને પાછો પ્રવચન કેના ઉપર કરે ભૂખ પર બોલે અનિમય ભર્યું જીવન જેનું અને ઊભો થઈને નીતિ પર બોલે આ કળિયુગમાં આવું જ ચાલે છે મહાભારતમાં લખ્યું કે કળિયુગમાં કાગડાઓ હંસને સલાહ આપશે અને અત્યારે એવું જ છે તમે જો ધોળા હંસને ને કાગડા સલાહ આપે જ છે ત્યારે કઈ કહેવા જેવું નથી ચારે બાજુ એ જ છે ધર્મને તોડી નાખ્યો છે જ્યાં ધર્મ ન હોય ત્યાં અધર્મ રહે છે અને અધર્મથી શુભ બુદ્ધિનો નાશ થાય છે જ્યારે શુભ બુદ્ધિનો નાશ થાય ત્યારે અન્યાયને ન્યાય કહે છે ત્યારે માણસની આંખ આંધળી થઈ જાય છે ઘૂવડ જેવી થઈ આંધળો તો સારો આંધળો તો સારો કેમ એને રાત્રે ન દેખાય ને દિવસે ન દેખાય પણ ઘૂવડને એક દિવસ ખિસકોલીને ઘોડનો ઝઘડો થયો મુકેશભાઈ ગુજરાતીની નાની વાર્તા ખિસકોલી અને ઘૂવડ બંનેનો ઝઘડો થયો ઝઘડો એ વાતનો હતો ઘોવડ એમ કે હું મને તું સુવા જ નથી દેતી કેમ હું જ્યારે સુવા જાય તો કુદમ કૂદ કરે ચારે બાજુ તે ખિસકોલી કે ભાઈ તને હું ઊંઘું હોય તને કોણ ના પાડે છે હું તો આખી દુનિયા જ્યારે નાચતી હોય ત્યારે નાચું છું ઘોવડ કે ક્યારે દુનિયા નાચે છે તો કે કેમ તને દેખાતું નથી કે મેં તો દુનિયા જોઈ જ નથી નાચતી ક્યારેય હવે ઘોવડ રાત્રે દેખાય ને રાત્રે કેવું દેખાય બધું રાત્રે દેખાય તો કેવું દેખાય દાદા બધું શાંત જ દેખાય એને તો નાચતું દેખાય જ નહીં અને ખિસકોલીને કેવું દેખાય આ ઘોહડ જેવી અન્યાયને ન્યાય કહે છે પછી જ્યારે શુભ બુદ્ધિનો નાશ થાય ત્યારે અન્યાયને ન્યાય કહે છે અને તે પછી તેના ધન સંપત્તિ અને અનેક પ્રકારના સુખ તે બધું એક પલ પલકવારમાં નષ્ટ થઈ જાય છે કેવો સરસ ક્રમ બતાવ્યો ધર્મની મર્યાદા તોડે છે એને અધર્મ કહેવાય છે માણસ એક વાર ખોટું કરે બે વાર ખોટું કરે ત્રણ વાર ખોટું કરે ગુરુજીએ બહુ સરસ કરેલી વાત બહુ યાદ રાખવા જેવી ભૂલ થાય ને એને ભગવાન માફ કરે છે પણ ભૂલ કરવાની આદત પડી જાય ને એને ભગવાન માફ કરતા નથી તો એર ઇઝ હ્યુમન મનુષ્ય માત્ર ભૂલને પાત્ર થઈ જાય ભૂલ પણ ભૂલની જે આદત પડી ગઈ છે ખોટું જોવાની ખોટું બોલવાની ખોટું કરવાની ખોટું સાંભળવાની ખોટું અડવાની ખોટું સૂંઘવાની આ જે આદત પડી ગઈ છે ને એને ભગવાન માફ નથી કરતા અધર્મથી શુભ બુદ્ધિનો નાશ થઈ જાય પછી એને ખોટા જ વિચારો આવે ખોટું કરવાનું જ મન થાય જરૂર ન હોય તો પણ એ ખોટું જ કરે અને પરિણામ શું આવે શુભ બુદ્ધિનો નાશ થાય ત્યારે અન્યાયને પણ પછી ન્યાય જ માને ખોટું કરવાને પણ સારું જ માને અને પછી એની ધન પછી એની સંપત્તિ અને પછી એનું બધું સુખ થોડી જ વારમાં નષ્ટ થઈ જાય શું ગજબની વાત છે હા સમજાય ને સમજાય આ તો સાગરના કરોડો રૂપિયાના મોતી છે જેને સાચા સુખનો વિચાર હોય એને બરાબર જે અધર્મ કરે છે તે બ્રહ્માના સમાન બુદ્ધિમાન હોય છતાં એક લેશ માત્ર પણ તેની કીર્તિ ટકતી નથી વાત સાચી ખોટી આ આતંકવાદીઓ બુદ્ધિવાળા નથી પૈસાવાળા નથી નહીં હોય પૈસાની પાસે બુદ્ધિ નહીં હોય આખા વિમાનો વિમાનો ઉપાડી લઈ જાય છે ભાઈલોટ થઈને નહીં હોય એની પાસે બુદ્ધિમાન બ્રહ્મા જેવો હોય છતાં પણ નથી હિરણ્યાક્ષ રાવણ અને કંસ તે બધાનો અધર્મ કરવાથી વંશે સહિત નાશ થઈ ગયો હતો દસ શ્લોક પૂરા થયા આગળની કથા આવતીકાલે આવતીકાલે એકાદશ